नमस्कार, मारू नाम डॉक्टर घनश्यामल जादव। आ वीडियो में हूँ तमने मोबाइल थी मदद थी सिंपल वे थी कई रीते लेक्चर लई शकाय, क्लास लई शकाय ए विषय समझावानी कोशिश करीश। स्क्रीन ऊपर जेम तमे जोई शको छो एम आ रीते जे क्लास अथवा टीमना तमे टीचर हो ए तमने अपडेट आ रीते आवशे। તમારે જે ટીમમાં લેક્ચર લેવાનો છે એ ટીમ આ રીતે તમે ઓપન કરી શકો છો અને અહીંયા બધા અપડેટ આવશે। મોબાઈલની મદદથી બી તમે ક્લાસ શેડ્યુલ કરી શકો છો। તમારે માત્ર કેલેન્ડરમાં જઈને આ બટન પ્રેસ કરવાનું છે અને લેક્ચરનું નામ આપવાનું છે। લેક્ચરનું નામ આપવાનું છે અને તમારે કઈ ચેનલ જે છે એ એડ કરવાની છે। તો તમારે ટીવાય બીએસસી કેમેસ્ટ્રી છે તો એ આપણે સિલેક્ટ કરી અને એનો ટાઈમ ફિક્સ કરીએ। ફોર એક્ઝામ્પલ આજની તારીખ છે તો આ ટાઈમે મારે કરવું છે, રિપીટ કરવું હોય તો, રિપીટ ન કરવું હોય તો અહીંયા સિલેક્ટ કરીને તમે એમાં ચેન્જીસ કરી શકો છો। વીક, મંથ, એવરી ડે, અત્યારે આપણે રિપીટ નહીં। પછી તમારે અહીંયા રાઇટ સિલેક્ટ કરવાનું છે એટલે તમારો લેક્ચર જે છે એ અહીંયા તમારા કેલેન્ડરમાં આવી જશે। જો તમે જોઈ શકો છો ડેમો લેક્ચર 2 અત્યારે આવી ગયો છે। એ જ પ્રમાણેનું અપડેટ તમને તમારા જે ઓન માઇક્રોસોફ્ટવાળા ઈમેલમાં બી મળી જશે। અહીંથી બી ડાયરેક્ટ તમે જોઈન થઈ શકો છો અને ટીમ્સમાં જઈને તમારી ચેનલમાં જઈને બી તમે જોઈન થઈ શકો છો। એની પર ક્લિક કરવાથી તમે ચાલુ કરી શકો છો। તો અત્યારે એક મીટિંગમાં જોઈન થઈએ તો આ રીતના ઓપ્શન આવશે, માઇક અને ઓડિયો વિડિયો ઓફ ઓન, એ તમે સિલેક્ટ કરીને જોઈન નામ બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સ્ક્રીન આવશે। ઉપર જે જમણી બાજુ ઉપર જે છે એ સ્ટુડન્ટ્સનું લિસ્ટ તમને કહેશે કે કેટલા એટેન્ડીસ છે અહીંયા। ચેટ, એની બાજુમાં ચેટ કે કોઈ જાતનું ચેટ તમારે કરવું હોય તો એ છે। ઓડિયો વિડિયો ઓફ, સ્પીકર ઓફ, અને આ જે ત્રણ રોડ છે ત્યાં કમ્પ્યુટરની જેમ જ પુટ ઓન હોલ્ડ, સ્ટાર્ટ રેકોર્ડિંગ, શેર, રેઝ હેન્ડ વગેરેનું ઓપ્શન આવશે। એટલે જે આ લાલ બટન જે છે એ તમારે મીટિંગ એન્ડ કરવા માટેનું રહેશે, જે લેપટોપમાં અલગ વસ્તુ છે। જે આ ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરશો એટલે શેર નામનું ઓપ્શન આવશે, એ કરવાનું એટલે તમને પૂછશે કે શું શેર કરવું છે। તો સ્ક્રીન શેર, પાવર પોઈન્ટ શેર કરવું, તો તમારે જે વસ્તુ શેર કરવી હોય એ રીતે તમે શેર કરી શકો છો। સ્ક્રીન શેર કરવી હોય તો શેર સ્ક્રીન ઓપ્શન પર ક્લિક કરવાનું એટલે આ રીતે ડિસ્પ્લે નામનું એક મેનુ આવશે, રિક્વેસ્ટ માંગશે એટલે તમારે એને યસ કરીને પછી સ્ટાર્ટ નાવ કરશો એટલે તમારી સ્ક્રીન જે છે એ પ્રેઝન્ટ થવા માંડી છે। હવે આખી સ્ક્રીન જે છે તમે પ્રેઝન્ટ કરી રહ્યા છો તો તમારી સ્લાઇડ આ રીતે સિલેક્ટ કરી અને પ્રેઝન્ટેશન મોડમાં લઈ લ્યો તો વિદ્યાર્થીઓને સરળતાથી આ પ્રેઝન્ટેશન એના મોબાઈલમાં દેખાઈ જશે। જે રીતે તમે પ્રેઝન્ટ કરો છો એ જ રીતે એ પ્રેઝન્ટેશન મોડમાં આવી જશે। તો આ રીતે પ્રેઝન્ટ કરતી વખતે રિટર્ન ટુ મીટિંગ કરશો એટલે તમે પાછા હોમ પેજ ઉપર આવી જશો તમારી જે મીટિંગ વાળા, અને ત્યાં સ્ટોપ પ્રેઝન્ટિંગ વાળું ઓપ્શન હશે નીચે, એની પર ક્લિક કરવાથી તમારું પ્રેઝન્ટેશન જે સ્ક્રીન શેરિંગ છે એ બંધ થઈ જશે। બીજી જે મેથડ છે એમાં એકદમ સિમ્પલ અને બેઝિક મેથડ છે। એમાં માત્ર તમારે જે મીટિંગ જે છે ક્લાસ છે એમાં આ રીતે જોઈન થવાનું છે અને વિડિયો તમારો ઓન રાખવાનો છે, તમારો વિડિયો અને
ઓડિયો બંને ઓન રાખીને તમે પ્રેઝન્ટ કરી શકો છો. એ પ્રેઝન્ટેશન તમારે પેન પેપરથી હોઈ શકે કે પછી બોર્ડથી બી હોઈ શકે. માત્ર ધ્યાન એ રાખવાનું કે ગુડ એમાઉન્ટ ઓફ લાઇટ અને ક્લિયર વિઝન હોવું જોઈએ. તો ક્લિયર વિઝન અને ગુડ લાઇટ હશે તો બી વિધાઉટ એની પીપીટી યુ વિલ એબલ ટુ પ્રેઝન્ટ. એટલે કે પીપીટી ન હોય તો બી માત્ર પેન પેપર અથવા બોર્ડની મદદથી તમે તમારો લેક્ચર લઈ શકો છો. એકદમ સીધી અને સરળ ટ્રેડિશનલ મેથડ છે આ લેક્ચર લેવાની. લેક્ચર પતતા જ તમે રેડ બટન ઉપર ક્લિક કરીને તમે વિડીયો કોલ કે તમારું જે મીટિંગ જે છે એને બંધ કરી શકો છો. અને એ મીટિંગ જે છે અહીંયા નીચે તમને દેખાય છે એ રીતે તમારા પોસ્ટમાં અપડેટ આવી શકશે. હા, તમે જો રેકોર્ડ કરેલી હશે તો રેકોર્ડેડ મીટિંગ અહીં બહુ સરળતાથી મળી રહેશે અહીંયા તે પોસ્ટમાં, જેથી કરીને વિદ્યાર્થીઓ પછીથી એ એક્સેસ કરી શકે. તો આથી સિમ્પલ મેથડ જે હોપફુલી તમને મદદરૂપ થશે. એકદમ સાધારણ અને સિમ્પલ એનાલોગ મેથડ છે વિધાઉટ એની ટેકનિકલ સપોર્ટ કે બહુ જાજો ટેકનોલોજીનો યુઝ કર્યા વગર. માત્ર તમે એક સારો એન્ડ્રોઈડ ફોન જેમાં ટીમ્સની એપ્લિકેશન ચાલી શકે એવા ફોનની મદદથી અને ઇન્ટરનેટની મદદથી તમે આ રીતે લેક્ચર લઈ શકો. આઈ હોપ કે તમને આ યુઝફુલ થશે. થેન્ક યુ સો મચ.